નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 9 સપ્ટેમ્બર 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસારણ. ભારતમાં મંકી પોક્સ ના પ્રવેશ થી ચિંતા, વિદેશ થી આવેલ યુવાન માં સંક્રમણ ના લક્ષણ. ભારતમાં મંકી પોક્સ નો મામલો સામે આવતા ચિંતા સર્જાય છે. તાજેતરમાં વિદેશ થી આવેલા એક યુવા શખ્સ ની મંકી પોક્સ ના સંક્રમણ ના સંદિગ્ધ કેસ ના રૂપ માં ઓળખ કરવામાં આવી હતી. દર્દીને આઇસોલેશન માટેની વિશેષ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હાલમાં તેની તબિયત સ્થિર બતાવાઈ રહી છે. મંકીપોક્સની ઉપસ્થિતિની પુષ્ટિ માટે દર્દીના સેમ્પલને પરીક્ષણાર્થે મોકલવામાં આવ્યા છે. આ કેસ NCDC તરફથી કરવામાં આવેલા જોખમના મૂલ્યાંકન અનુસારનો હોવાથી અનાવશ્યક ચિંતાનું કોઈ કારણ ન હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. દેશ આ પ્રકારના અલગ અલગ યાત્રાથી સંબંધિત મામલાનો સામનો કરવા માટે સક્ષમ છે અને કોઈ પણ સંભવિત જોખમને અંકુશમાં લેવા કડક ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે અને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને જરૂરી માર્ગદર્શિકા પણ જારી કરાઈ છે. એનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.